नमस्कार, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन અભ્યાસમાં સ્વાગત કરું છું. કેમ છો બાળકો? મજામાં ને? હોમવર્ક કરવાની પણ તમને મજા આવે છે ને? કે આ વરસાદની જેમ તમને પણ આળસ થાય છે હોમવર્ક કરવાની? કેવું, કા વરસાદ પણ આવતો નથી અને ગરમી પણ કેવી પડે છે? તો ચાલો આજે આપણે પણ આળસ છોડીને નવો વર્ણાંક શીખી લઈએ. કાલે આપણે શીખ્યા હતા સરવાળાની નિશાનીનો વર્ણાંક, અને આજે આપણે શીખશું બરાબરની નિશાની કરવાનો વર્ણાંક. આ છે બરાબરની નિશાનીનો વર્ણાંક. આ વર્ણાંક છે તે સાવ સહેલો છે. આપણે આડી લીટી આગળ શીખી ગયા છીએ તે મુજબ જ કરવાનો છે. સૌ પ્રથમ આપણે ઘૂંટી છીએ તે મુજબ જ ટપકા ઉપર જ સરસ વ્યવસ્થિત પેન્સિલ ફેરવશું. તેની બહાર પેન્સિલની લીટી ન જાય તે ખાસ આપણે ધ્યાન રાખીશું. ઘૂંટાઈ જાય ત્યારબાદ આવા ચાર ટપકા કરવાના છે આપણે બુકમાં. ટપકા થઈ જાય ત્યાર પછી ઉપરના ટપકેથી તેની બાજુના ટપકાની આડી એક લીટી કરવાની છે. પછી નીચેના ટપકે પેન્સિલ રાખવાની છે, ત્યાંથી બીજી આડી લીટી કરવાની છે. આવી બે આડી લીટી કરવાની છે, એક લીટી અને બીજી લીટી. છ લીટી આવી આડી અવળી કરશો, આવી રીતે આમ પેન્સિલ ફેરવશો તો આવો વર્ણાંક તમારો ખોટો પડશે. માટે દરેક લીટી એકદમ સરસ સીધી થાય તેનું દરેકે ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ ચોખ્ખો વર્ણાંક કરવાનો છે, અને પેન્સિલ પણ ઘાટી ચલાવવાની છે જેથી કરી તમારો વર્ણાંક એકદમ સરસ દેખાય. એક આડી લીટી, નીચે બીજી આડી લીટી, એક આડી લીટી, નીચે બીજી આડી લીટી, એક આડી લીટી, બીજી આડી લીટી, બે આડી લીટી કરવાની છે. બંને આડી લીટી આવી છૂટી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે આમ અડી જાય આમ તે પણ વર્ણાંક કરવાનો નથી, તો પણ તમારો વર્ણાંક ખોટો પડશે. માટે ખાસ ધ્યાન રાખવાનું છે એક આડી લીટી, બીજી આડી લીટી, એકદમ સરસ સીધી ચોખ્ખી લીટી કરવાની છે તે પણ ધ્યાન તમારે રાખવાનું છે. આને કહેવાય બરાબરની નિશાની. દરેક બાળકે વ્યવસ્થિત હોમવર્ક કરવાનું છે અને એકદમ સરસ લીટી કરવાની છે. આ લૂંચા વરસાદ જેવી આપણે પણ આળસ કરવાની નથી અને નવું નવું વર્ક શીખવાનું છે. આભાર.